छोटाउदेपुर जिला प्राथमिक शिक्षक संघ के चुनाव में विवाद घटित होने के बाद रिकाउंटिंग करते हुए चार जितने वोट यानी कि मत का तफावत पैदा हुआ था। छोटाउदेपुर जिला प्राथमिक शिक्षक संघ के चुनाव पहले से ही विवाद में रहे हैं। सीनियर उप प्रमुख पद के लिए रिकाउंटिंग होने से चार वोट का बदलाव आया था। पहले गिनती में मशाल पैनल के मायाबेन जोशी को दो मत से विजयी बनाए थे, जबकि गुलाब पैनल के पराजित उम्मीदवार ने रिकाउंटिंग की मांग करते हुए गिनती की गई। रिकाउंटिंग में गुलाब पैनल के दीपक राठवा को चार वोट बढ़े थे, जबकि खुद के चार वोट कम आने के बीच मायाबेन जोशी ने दोबारा से रिकाउंटिंग का मांग करते हुए मामला विवादित बना था, जिसमें दोपहर के बाद रिकाउंटिंग किया जाएगा। मत पेटी को सील करने के बाद रूम को सील किया गया, जहाँ ये प्राथमिक शिक्षक संघ के चुनाव पहले से ही विवादित बनते हुए चुनाव सम्पन्न होने के बाद भी एक और नया विवाद घटित हुआ था। छोटाउदेपुर जिल्लानी गुलाब पैनल माथी सीनियर उपप्रमुख तरीके हूँ उम्मेदवारी नोंधावी हती। प्रथम राउंड नी अंदर मारा बे मत ओछा पड़ा था, मा हूँ समय मर्यादा नी अंदर जे ते समय नी अंदर रिकाउंटिंग माटे मांग्यु हतु, त्यारे मने कवाड़ तालुका माथी बे मत वधु मळे छे, नसवाड़ी माथी बे मत वधु मळ्या, जेतपुर माथी पण मत मळ्या, आम कुल सात ने कुल કોલ સાત વોટ જેવા વધુ મળે છે, એમ સરેરાશ સાત વોટ આવે છે, એમાં સાત વોટથી રિકાઉન્ટીમાં પાંચ વૈદ્યા સાત વોટનો વધારો થયો। હા, અત્યારે ચૂંટણી અધિકારી કે હાલમાં જે કર્મચારીઓ થાકી ગયા કે જતા રહ્યા છે, એટલે હવે આવતીકાલે કે બે દિવસમાં થતે, પણ અમે રિક્વેસ્ટ કરી કે આવતીકાલે જ ચૂંટણી કરો, હમણાં જ કરો એવું પણ કીધું અમે, અમારી તૈયારી છે, પણ એ કાલની વાત કરે છે। ચૂંટણીના નિયમ અનુસાર ખરેખર રિકાઉન્ટિંગ આપ્યું, પણ એનો જે કંઈ કામ છે આજે પતાવવાનું જ હોય છે એવો નિયમ છે આમાં, છતાં કેમ પાછું બીજા દિવસે રાખે છે, બે દિવસની વાત કરે, રિક્વેસ્ટ કરી ત્યારે કાલે કહે છે, તો આવું કેમ થાય છે અમારા શિક્ષકોમાં? કેમ કે આ વસ્તુ એમાં તો આ સંઘની અંદર આવી એવો તો અમારે છે જ નહીં, અત્યારે સુધી જોયું નથી આમાં, આવો ગુજરાતની અંદર આવો એક જ વખત થાય છે આમાં। છોટાઉદેપુર જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘની અંદર કુલ 13 હોદ્દા માટે આજે ગણતરી હતી, જેની અંદર પ્રમુખ પદના ઉમેદવાર ગુલાબ પેનેલા રાઠવા શૈલેષભાઈ વિઠ્ઠલભાઈ વિજય જાહેર થયા, એટલે એમાં 3 નંબરના સિનિયર ઉપપ્રમુખ માટે જોશી માયાબેન અરવિંદકુમાર અને રાઠવા દીપકભાઈ નરજીભાઈ એ બે વચ્ચે કસમકસ સ્પર્ધા ચાલતી હતી। સૌ પ્રથમ માયાબેન બે વોટથી વિનિંગ થતા હતા, પછી ત્યારે બધું દીપકભાઈએ રિકાઉન્ટિંગ માંગ્યું, ત્યારે ફરી અમે રિકાઉન્ટિંગ કર્યું, એની અંદર વોટનો પાછો ડિફરન્સ આવતા, માયાબેન જોશીએ પણ ફરી રિકાઉન્ટિંગ માંગ્યું, એટલે એ રિઝલ્ટ અત્યારે બે વોટનો પાછો ફરી બે પ્લસ થઈ ગયા, એટલે જો અત્યારે દીપકભાઈ વિનિંગ થાય બતાવે છે, એટલા માટે જો માયાબેન જોશીએ ફરીથી રિકાઉન્ટિંગ માંગ્યું છે। અત્યારે ભાઈ પહેલાં જે એમને માંગ્યું દીપકભાઈ, એટલે એક વખત ને બીજી વખત એમ તો બહુ તો એ બે જ વખત થઈ શકે, બધા થાય નહીં, ના લાસ્ટ આ તો લાસ્ટ છે, હવે બીજી વખત નહીં થઈ શકે, એમને રિઝલ્ટ પેન્ડિંગ રાખ્યું છે। અમારા જે ચૂંટણીના કર્મચારીઓ હતા ગણતરીના એ લોકો બધા અત્યારે થાકી ગયા છે, એટલે આવતીકાલે બપોરે બાદ 3 વાગ્યે અમે એમનું ફરીથી રિકાઉન્ટિંગ કરવાના છે।